नमस्कार, आपनी साथे हूं छु जयेश चौधरी। राज्य में ग्राम्य विस्तार में वधी रहा छे कोरोना केस। अमदावादनी सिंगरवा सिविल हॉस्पिटल ना सुप्रिटेन्डेंट पर छे आरोप। हॉस्पिटल ना रोगी कल्याण समिति ना सभ्यो दर्दीना परिवारजनों नो आक्षेप छे। रोज बपोरे 1-4 साहेब आराम फरमावता होवानो आरोप लगावायो छे। कोरोना वॉरियर निमेला अधिकारी पोतानी जवाबदारी भूले छे तो वीटीवी न्यूज ना कैमरा में अधिकारी आराम करता पण कैद थया छे। साहेब एसी चालू करी अने ऑफिस में आराम फरमावता नजरे पड़ा। तो कोरोना मुक्त केवी रीते बनी शकशे आ गाम, कारण के जारे वीटीवी न्यूज नो कैमरो पहुंच्यो त्यारे साहेब एसी चेम्बर में आराम फरमावता हता। તમે જોયું ને, હું રાઉન્ડ લઈ, મારા બે કામ છે, એક ફિઝિશિયન તરીકે હું રાઉન્ડ બી લઉં છું, અત્યારે હું હમણાં રાઉન્ડ લીધો, વહીવટી કામ પતાવ્યું અત્યારે 1 કલાક, અત્યારે કેટલા વાગ્યા છે જો તમે, ઘડી 3 વાગે આવ્યા છીએ, હું 3 વાગે જમીન હું અત્યારે ફ્રી થયો છું, અત્યારે 27 ની 27 રાઉન્ડ। તમે આ જોઈ શકો છો, અત્યારે તમે નજર જોઈ શકો છો, હું હાલ જમીન હાલ જ હું ફ્રી થયો છું, હું કેટલું કામ, હું વહીવટી જો એ ફિઝિશિયન ની જગ્યા ખાલી છે કેટલા વર્ષોથી, એટલે ફિઝિશિયન તરીકે બી હું કામગીરી કરું છું, પ્લસ વહીવટી હું સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક તરીકે છું, એની પણ કામગીરી કરી રહ્યો છું, બંને મારી પાસે બે બોજ છે, એટલે હું આ 3 વાગે હું જમીન નવરો થયો, યુ કાન્ટ બિલીવ। કોવિડ ઓનલી કોવિડ નોન કોવિડ વર્ક બનશે। અમારે એકચ્યુઅલી છે ને નર્સિંગ સ્ટાફ જે છે એ આમ તો 10 નું એકમ છે, અને એક નર્સિંગ સ્ટાફ છે એ ફોરેન ગયેલો છે, LWP કરે, 9 છે નર્સિંગ સ્ટાફ, અને બીજા ડેપ્યુટેશન પર આવેલા છે, 3 ત્યાંથી અધિક નિયામક છે, 3 ત્યાંથી, એટલે 12-14 એક નર્સિંગ સ્ટાફથી અમે ચલાવીએ છીએ, અને બીજો ક્લાસરૂમ જે છે અમારો ઓર્થોપેડિક છે, પછી ગાયનેકોલોજી છે, એનેસ્થેટિસ્ટ છે, એ લોકોની બી હવે આમાં કામમાં કોવિડ અંતર્ગત કામમાં તમને લીધેલા છે। ઓફિસ પહેલાં એકચ્યુઅલી સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ હતી ને, આરામની ઓફિસ હતી ને, જે બિલ્ડઅપ થઈ એ કે સુપ્રિન ઓફિસ ક્યાં છે, આરામની ઓફિસ, એટલે આ સ્પેશિયલ રૂમને કન્વર્ટ કરી એ લોકોએ ઓફિસ બનાવી છે। બે સ્પેશિયલ રૂમ છે ને, આપણું સ્પેશિયલ રૂમ છે, સિંગરવા સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે, રિયાલિટી ચેક કરી રહ્યા છે, દર્દીના પરિજન સાથે વાત કરીશું, શું પરિસ્થિતિ છે હોસ્પિટલની? હોસ્પિટલની પરિસ્થિતિ બેહદ ગંભીર છે, કેમ કે અહીંયા જે સ્ટાફ છે એમાં મેઇન જે સાહેબ છે એમડી ફિઝિશિયન સાહેબ છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એ સવારે કદાચ રાઉન્ડ એકાદ લેતા હોય તો લેતા હોય, પછી એમની ઓફિસમાં જઈને સૂઈ જાય છે, બપોર પછી તો કન્ટિન્યુઅસ સૂઈ જાય છે, અને જો આપણે દરવાજો જઈને ખખડાઈએ તો જવાબ આપતા નથી, ઉપર તો લગભગ કોઈને જવા દેતા નથી, પણ આપણે આપણી રીતે ઉપર જતા રહી આવીએ અને દરવાજો ખટખટાઈએ તો પણ એ લોકો નીચે આવીને કંઈ ધ્યાન આપતા નથી કે જવાબ જ નથી આપતા એમ, અને કન્ટિન્યુઅસ આવું લગભગ 2-3 વખત આવું બનેલું છે, છતાંય અમને કોઈ જવાબ આપ્યો નથી, અને પેશન્ટોને જે અમારા ગામડાના પેશન્ટો કે જેને એક સરકારશ્રીનો સારો એવો કંઈ વિચાર કે ભાઈ ગામડાના દર્દીઓને અહીંયા સગવડ મળી રહે નજીકમાં, તો એમણે સિંગરવા અમારા હોસ્પિટલને કોવિડ સેન્ટર આપ્યું, તો અહીંયાનો જે સ્ટાફ છે બેજવાબદારીપૂર્વક આરએમઓ સાહેબ જે છે એ અને જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે એ એટલું બેહદ ખરાબ વર્તન કરે છે કે કંઈ પેશન્ટને કઈ રીતે બચાવવું
એ ખ્યાલ નથી આવું ને અમારે જવું તો કોની પાસે જવું, નર્સ કે એ લોકોને કે જે સ્ટાફ ના તો એ લોકો તો બિચારા એમને જે ફાવતો એ કરીને બેસવાના છે, બાકી આગળ પેશન્ટમાં શું પગલાં લેવા એ એમને ખ્યાલ આવતો હોય છે, પણ એવું કોઈ જ એ લોકો ધ્યાન આપતા નથી. આપ શું કહેશો, કેવી સ્થિતિ, ખરેખર સ્થિતિ ખરાબ છે? સાહેબ હું અહીંયા સિંગરવા સરકારી હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિનો મેમ્બર છું, મારું નામ બિપિન મિસ્ત્રી છે. હવે અહીંયા જે આરએમઓ મેડમ સોલંકી સાહેબને લોકો છે એ લોકો ખરેખર બહુ બેજવાબદાર છે, એ લોકો કઈ હોસ્પિટલ પ્રત્યે ધ્યાન પૂરતું આપતા નથી, એ ધ્યાન નથી આપતા, એમ બીજો જે સ્ટાફ છે એ બી પૂરતો ધ્યાન નથી આપી શકતું. આજે ઓક્સિજનની વ્યવસ્થા શું છે પોતે સોલંકી સાહેબને કોઈને બી ખબર જ નહીં હોય કે અહીં આગળ શું ચાલે છે શું નહીં. આ તો બધું ઠીક છે, ગામના આગેવાનોને બધા આગળ પડીને બધું કામ કરતા હોય છે, એના લીધે બધું હોસ્પિટલ અત્યારે થોડી ઘણી બી સારી સ્થિતિમાં છે. બાકી અહીંયા પેશન્ટોની ખાલી આરામ જ ફરમાવે છે. હા સાહેબ આરામમાં જ હોય સાહેબ ને મેડમ બે, કદાચ સવાર આવે એકાદો રાઉન્ડ જોઈને જયારે બરાબર કોઈને હોસ્પિટલ રામ ભરોસે ચાલે, રામ ભરોસે ચાલે છે. બિલકુલ, તો આ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારની છે. આરોગ્ય મંત્રી પણ આ સ્થિતિને જુએ, જનતાનો રોષ છે તે સાંભળે અને સ્થિતિ સુધારવી હોય તો આવા જે અધિકારીઓ છે અથવા તો જે ડોક્ટર કોરોના વોરિયર્સ છે આવા એકાલ દોકલ લોકોના કારણે તમામ લોકો છે તે બદનામ થાય છે. કેમેરા પર્સન રાજભા ગઢવી સાથે દીક્ષિત ઠકરા, વીટીવી ન્યૂઝ, સિંગરવા, અમદાવાદ.